મિત્રો ટેકનિકલ ખેલ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુલાઈ મહિનાની અંદર એટલે કે આવતા મહિને પાંચ નિયમોની અંદર ફેરફાર તમને જોવા મળશે. તો એવા કયા નિયમો છે કે રેશન કાર્ડ અને એલપીજીને લગતા નિયમો છે તો સંપૂર્ણ માહિતી જાણીશું. વિડીયો સુધી જોતા રહેજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં દર મહિને પહેલી તારીખે પૈસા સંબંધિત નિયમોમાં ફેરફાર થાય છે. સાથે મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમત સરકાર નક્કી કરે છે. તો આ સિવાય સીએનજી પીએનજી દર મહિને નક્કી કરવામાં આવે છે. તો દેશના ત્રણ મોટી બેંકો સામેલ ભારતીય બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક અને સ્પેશિયલ એફડી માટે અંતિમ તારીખ 30 જૂન હતી. જે સ્પેશિયલ એફડીના રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો આ નિયમ તમારા માટે સૌથી ઉપયોગી રહેશે. તો મિત્રો આરબીઆઈના નવા નિયમો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ પર અસર કરી શકે છે. તો સૌથી પહેલો નિયમ છે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો. તો એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. છેલ્લી વખત 1 જૂનના રોજ સરકારે કોમર્શિયલ સિલિન્ડર ભાવનો ઘટાડો કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું છે કે આ વખતે સરકાર ભાવ વધારો કરે છે કે ઘટાડો, એ સૌથી મોટી જાણકારી તમને 1 જુલાઈના રોજ મળશે. વધુમાં જાણે કે ઇન્ડિયન બેંકમાં ખાસ ફિક્સ ડિપોઝિટ અંતર્ગત જે નિયમો છે એ ફેરફાર થશે. તો મિત્રો વધુમાં જાણે કે જાહેર ક્ષેત્રની બેંક ઇન્ડિયન બેંક તેના ગ્રાહકોને 300 અને 400 દિવસની એફડી ઓફર કરી રહી છે. તો ઇન્ડિયન બેંક વેબસાઇટ અનુસાર તમે 30 જૂન 2024 સુધી ઇન્ડિયન સુપર 400 અને ઇન્ડિયન સુપર મી 300 દિવસ નામની એફડીની સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ ખાસ સ્કીમ એફડી કોલેબલ એફડી છે. તો કોલેબલ એફડી એટલે કે આમાં તમે સમય પહેલાં પૈસા ઉપાડવાનો વિકલ્પ પણ મળે છે. તો મિત્રો ઇન્ડિયન બેંકની ઇન્ડ સુપર એફડીમાં 400 દિવસ માટે છે અને તમે આ સ્કીમમાં ₹10,000 થી ₹2 કરોડ સુધીનું રોકાણ કરી શકો છો. તો ભારતીય બેંક હવે સામાન્ય લોકોને 7.25%, વરિષ્ઠ નાગરિકોને 7.75% અને સુપર વરિષ્ઠ નાગરિકોને 8% વ્યાજ ઓફર કરે છે. તો ઇન્ડિયન બેંકની વેબસાઇટ અનુસાર સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ પ્રોજેક્ટ અંતર્ગત સુપર 1 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તો તમે એફડીમાં 300 દિવસ માટે ₹5,000 થી ₹2 કરોડ ઓછા રોકાણ કરી શકો છો. તો બેંકના આના ઉપર 7.05%થી 7.80% સુધીનું વ્યાજ તમને આપે છે. તો ભારતીય બેંક હવે સામાન્ય લોકોને 7.05%, વરિષ્ઠ નાગરિકોને 7.55%, વરિષ્ઠ નાગરિકો અંતર્ગત 7.80% વ્યાજદર ઓફર કરશે. તો મિત્રો વધુમાં જાણીશું કે આ જે નિયમ છે 1 જુલાઈથી શરૂ થઈ જશે. જેમને એફડી કરાવી છે એમના માટે યોગ્ય વિકલ્પ રહેશે. તો મિત્રો આ નિયમ જે 1 જુલાઈથી પણ લાગુ થઈ જશે. વધુમાં જે નિયમ છે પંજાબ એન્ડ સિંધ બેંકમાં સ્પેશિયલ એફડીની સ્કીમની અંદર ફેરફાર. તો પંજાબ એન્ડ સિંધ બેંક તેમના ખાતા ગ્રાહકોને 222 દિવસ, 333 દિવસ અને 444 દિવસની વિશે એફડી ઓફર કરી છે. આ સિવાય એફડી પર મહત્તમ 8.05% વ્યાજ મળે છે. તો બેંક વેબસાઇટ અનુસાર બેંકને 222ની એફડી પર 7.05%, 333ની એફડી પર 7.10% અને 444ની એફડી પર 7.25% વ્યાજ ઓફર કરી રહ્યા છે. તો બેંક સુપર વરિષ્ઠ નાગરિકોને 444 દિવસની એફડીમાં 8.05% વ્યાજ આપી રહી છે. તો મિત્રો જે પણ મિત્રો એફડી કરાવવા માગતા હોય એમના માટે ખાસ ઓફર છે. જે એફડી તમે 222, 333 અને 444 દિવસની એફડી તમે કરાવી શકો છો. તો મિત્રો વધુમાં છે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી અંતર્ગત આરબીઆઈ સૌથી મોટો ફેરફાર કર્યો છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આરબીઆઈના નવા નિયમો 1 જુલાઈથી લાગુ થઈ જવા રહ્યા છે. તો આરબીઆઈના નવા નિયમ અનુસાર કારણે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કેટલાક ફેરફાર થશે. આ ઓર્ડર તેમના તમામ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ ભારતીય બિલ પેમેન્ટ એટલે કે BBPS દ્વારા રૂટ કરવાની આવશ્યકતા છે. તો મિત્રો ફોનપે, ક્રેડિટ બિલ ટેક્સ અને ઇન્ફીબિલ ઇવેન્ટ્સના જેવા મુખ્ય જે પ્લેટફોર્મ છે એના ઉપર અસર કરશે. તો આરબીઆઈ નિર્દેશ આપ્યો છે કે 1 જુલાઈથી તમામ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ BBPS દ્વારા કરવામાં આવે. ત્યાર સુધી ક્રેડિટ કાર્ડ ઇસ્યુ માટે અધિકૃત 34 બેંકો માત્ર 8 બેંકોને BBPS પર બિલ ચૂકવણી સક્રિય કરી છે. તો મિત્રો આની અંદર તમે 8 જે બિલ પેમેન્ટ છે એના માધ્યમથી તમે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરી શકો છો. એ પણ 1 જુલાઈથી નક્કી થઈ જશે.
માટે આવતા મહિને જુલાઈ મહિનાની અંદર સૌથી મોટો ફેરફાર લાભ મળવા જઈ રહ્યો છે. તો એની અંદર રેશન કાર્ડ ધારકોને ચૂંટણીના કારણે સૌથી મોટો લાભ, રેશન કાર્ડ ધારકોને અનાજ કીટ માટે સૌથી મોટો લાભ મળશે. તો આવતા મહિને જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ, આખા ચણા, વ્યક્તિ ખાંડ, વ્યક્તિ મફત ચોખા, મફત ઘઉં અને રેશન કાર્ડ ધારકોને રિફાઇન કપાસિય તેલ વિતરણ કરવામાં આવશે. તો આ હતા અગત્યના જુલાઈ મહિનાની અંદર ફેરફાર. જય મિત્રો, વંદે માતરમ. જય ગરવી ગુજરાત.